मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपणे छठा धोरणना गणितनुं नवमुं प्रकरण माहितीनुं नियमन गणी रह्या छे। अत्यार सुधी आपणे स्वाध्याय 9.3 सुधीनी गणतरी पूरी करेली छे। आजे आपणे प्रथम नवमुं शीखीशुं, त्यारबाद स्वाध्याय 9.4ना तमाम दाखला गणीशुं। तो नवमुं शीखवा माटे तेमज स्वाध्याय 9.4 गणवा तैयार छो ने, तो चलो शुरू करिए। आजे छे आपणे लंब आलेख कई रीते दोरवा तेना दाखला करवाना छे। आ दाखला करवा माटे तमारी पासे आलेख पेपर अने पेन्सिल, रबर अने माप पट्टीनी जरूरियात रहेशे। ते जो तमे लईने न बैठा होय तो आ वीडियो पोज करी अने आ चारे चार वस्तुओ छे ए तमारी साथे लई लो अने मारी साथे छे ए आलेख दोरवा तैयार थई जाओ। हवे लंब आलेख कई रीते दोरवा, प्रथम आपणे एनी जे थियरी छे ए समझी लईए, ત્યારબાદ આપણે તમામ લંબ આલેખ છે એ કઈ રીતે દોરવા તેની વિસ્તૃત છણાવટ કરીશું। લંબ આલેખ દોરવા સૌપ્રથમ આલેખ પત્ર પર આડી અને ઊભી લીટી દોરવાની, કઈ રીતે દોરવાની એ હું તમને આલેખ જ્યારે કરાવશું ત્યારે સમજવાનું। પ્રથમ પગલું શું કરવાનું, આલેખ પેપર લેવાનું છે, એના પર આડી અને ઊભી લીટી દોરવાની છે। બીજું પગલું શું છે, તો કે જે આડી લીટી છે તેના પર એકમ અંતરે સરખું અંતર જળવાય એ રીતે વસ્તુના નામ લખવાના અને ઊભી લીટી પર સંખ્યા લખવાની। આપણે તમામે તમામ આલેખ છે એ ઊભા દોરીશું, આડા પણ દોરી શકાય પરંતુ આપણે ઊભા આલેખ છે એ તમામ દોરીશું। ઊભી લીટી પર આપણે સંખ્યા લખવાની છે, પણ સંખ્યા લખવા માટે આપણે પ્રમાણમાપ લેવાનું છે। હવે આજે પ્રમાણમાપ આપણે જે લઈશું એ એવું પસંદ કરવાનું કે જેથી નાનામાં નાની અને મોટામાં મોટી બંને સંખ્યાઓ એ ઊભી લીટી પર આવી શકે। આ આડી લીટી પર ઊભી લીટીને અનુરૂપ લંબાઈના લંબ ચોરસ છે એ દોરવાના છે, જે પણ સંખ્યાને અનુરૂપ જે આવશે એ રીતે લંબ ચોરસ દોરવાના છે। તમને મજા આવે એવું તો એવું સ્વાધ્યાય છે અને આમાં તમને આલેખો દોરવાની મજા આવશે। મેં તમને કીધેલું કે ભાઈ તમારી પાસે ચાર વસ્તુ, આપણે ચાર દાખલા ગણવાના છે એટલે તમારી પાસે ચાર આલેખ પત્ર હોવા જોઈએ, પેન્સિલ હોવી જોઈએ જેની અણી કાઢેલી હોય, માપ પટ્ટી અને ચેકરબર, કેમ કે ક્યાંક પણ ભૂલ થાય તો ચેકવા માટે ચેકરબર લેવા માટે દોડવું ના પડે। તો આ ચારે ચાર વસ્તુઓ તમારી પાસે છે ને, તૈયાર છે? તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 9.4। હું પણ તમારી સાથે છે આ આલેખ છે એ દોરતો જઈશ અને જ્યાં પણ તમને કંઈ પણ સમજ ન પડે તો ત્યારે મને કોમેન્ટમાં તે જણાવજો કે આ વસ્તુ છે એ મને બરાબર સમજાય નહીં। તમારી ઘણી બધી કોમેન્ટો આવે છે, હું શક્ય તેટલી તમામ કોમેન્ટ છે એના જવાબ તમને આપીશ। તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 9.4નો પ્રથમ દાખલો। પ્રથમ દાખલો શું આપેલો છે આપણને, કે એક શાળાના 120 વિદ્યાર્થીઓ ફ્રી તાસમાં કઈ પ્રવૃત્તિ પસંદ કરે છે તેનો સર્વે કરવામાં આવ્યો। પસંદગીની પ્રવૃત્તિમાં કેટલી કેટલી પ્રવૃત્તિ મળી, તો કે એક તો રમવું મળી, વાર્તાની ચોપડી વાંચવી જડી, ટીવી જોવું છે, તમારી શાળામાં પણ ટીવી છે ને, સંગીત સાંભળવું અને ચિત્ર દોરવું, એના માટે જુદા જુદા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને અહીં આપણને મળેલી છે। 120 છે, આપણે સરવાળો નથી કરવો કેમ કે આપણે સરવાળો ઓલરેડી આપી દીધેલો છે। હવે આપણે શું કરવાનું છે કે એકમ લંબાઈ 5 વિદ્યાર્થીઓ લઈ અને આ માહિતી છે એનો લંબ આલેખ દોરવાનો છે। આ માહિતી તમારી સામે જો પાઠ્યપુસ્તક ખુલ્લું હોય તો ખુલ્લું રાખજો, કેમ કે આપણે દરેકે દરેક વસ્તુ છે એ આપણે આ કોષ્ટક છે એમાંથી જોવું પડશે। તમને આલેખ પૂરેપૂરો બતાવવા માટે આ જે કોષ્ટક છે એ હવે પછી છે આપણે બતાવશું નહીં, પરંતુ આપણે સીધે સીધું તેનો ઉપયોગ કરતા જશું। ચાલો હવે પ્રથમ તો
પ્રમાણમાં આપણને આપેલું છે. જો આપણને રકમમાં જ પ્રમાણમાં આપી દીધેલું છે કે એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ ન આપેલું હોય તો આપણે પસંદ કરવું પડે. અહીં 5 આપી દીધેલી છે એટલે કે ચેક કરીએ તો કે જો નાના નાની સંખ્યા 10 પણ આવી શકશે અને 45 છે એ પણ આવી શકશે. ચાલો આપણે પ્રમાણમાપ આપેલું છે એટલે પ્રથમ એ પ્રમાણમાપ છે લખીને એ આપણે કે પ્રમાણમાપ આલેખમાં શું લેવાનું છે. ઊભી લીટી પર એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ એવું પ્રમાણમાપ આપણે લેવાનું છે. ચાલો પ્રથમ તો પ્રમાણમાપ છે એ આલેખ છે. આલેખમાં કોઈ પણ આલેખ દોરીએ તો આલેખમાં પ્રમાણમાપ છે જરૂરી છે. આ આલેખમાં પ્રમાણમાપ કઈ રીતે જરૂરી છે તેના માટે હું તમને એક સાદું ઉદાહરણ આપું. તમારી શાળામાં ભારત અને ગુજરાત આના રાજકીય નકશા હશે, તમારા જિલ્લાનો નકશો પણ હશે. એમાં નીચે છે અંગ્રેજીમાં સ્કેલ કરીને લખેલું છે કે 1 સેન્ટીમીટર એટલે એટલા કિલોમીટર. આ દરેકે દરેક જેટલા પણ આલેખ છે તેમાં પ્રમાણમાપ છે જરૂરી છે. આ રીતનું તમારી પાસે આલેખ પત્ર હશે. આલેખ પત્રો મોટે ભાગે છે લીલા અને બ્લુ કલરના જ આવે છે. અહીં જે મારી પાસે જે આલેખ પત્ર છે એમાં 1 સેન્ટીમીટરમાં 5 ખાના દોરેલા છે. 1 સેન્ટીમીટરમાં 10 ખાના દોરેલા હોય તેવા આલેખ પત્ર પણ આવે છે. અહીં આપણે શું કરવાનું, પ્રથમ ઊભી લીટી અને આડી લીટી દોરવાની. જો આજે ઊભી અને આડી લીટીને આપણે આગળ જતા આપણે એને અક્ષ તરીકે કહેશું. હવે શું કરવાનું છે તો કે આપણે જે આલેખ દોરીશું એ આલેખ બતાવવા માટે આપણે સીધી પ્રથમ ઊભી લીટી પર સંખ્યાઓ લખતા જશું. એક એકમ લંબાઈ એટલે કેટલા વિદ્યાર્થી આપ્યા છે આપણને, 5 વિદ્યાર્થીઓ. હવે અહીં એક એકમ એટલે તો કે આ જે ઘાટી લીલી લીટી છે ત્યાંથી બીજી ઘાટી લીલી લીટી થાય ત્યાં સુધીનું અંતર છે શું છે, 1 એકમ છે. એટલે કે પ્રથમ તો 0 જ હોય અહીં, ત્યારબાદ તો કે 5. જો આપણે એક પછી એક વારા ફરતી લખતા જઈએ, પછીની બીજી જે ઘાટી લીલી લીટી આવે ત્યાં 10, પછીની ત્યાં આવે તો 5 5 વધારવાના છે. 5 10 15 20 25 30 35 40 45. હજુ આગળ હોય તો આપણે 50 સુધી પણ લઈ શકશું, પરંતુ 45 સુધીમાં આપણું કામ થઈ જશે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રથમ શું આપેલું છે તો કે રમવું નામની પ્રવૃત્તિ છે. કેટલી છે તો કે 45. હવે જો અહીં આપણે જે આલેખ દોરવાનો છે અહીં 1 છે આ ખાનું મૂકી દેશું અને અહીંથી આપણે શરૂ કરીશું. તમારી માપ પટ્ટી લઈ અને અહીં જે 45 આવે ત્યાં સુધીની લીટી દોરવાની છે, ત્યારબાદ ફરીથી પાછી એક લીલી લીટી સુધી અને એને નીચે સુધી અહીં દોરવાની છે. જો કઈ રીતે દોરાઈ જાય પછી કઈ રીતે થશે એ તમને બતાવું છું. જો અહીં જો આ રીતના લંબ ચોરસ બનાવવાનો છે, કલર તમને ઈચ્છા થાય તો પૂરવાનો છે, ન પૂરો તો એમનેમ પણ તમે રાખી શકશો. હવે અહીં અહીં જે આડી લીટી ઉપર વિગતો લખવાની છે એ હું આલેખમાં વચ્ચે લખી દઉં છું. રમવું કેટલાને ગમે છે તો કે 45 જણાને. જો 45 સુધીનો અહીં ઊભો લંબ ચોરસ થઈ ગયો. હવે બીજી જે વિગત છે એ ક્યાંથી શરૂ કરીશું તો કે અહીં ફરીથી પાછું 1 સેન્ટીમીટર સુધીની જગ્યા મૂકીને અહીંથી શરૂ કરીશું. પછીની વિગત શું છે તો કે એનો પણ આલેખ દોરીએ આપણે. 30 છે શેનું છે તો કે વાર્તાની ચોપડી વાંચવી છે એના માટેનું છે. તો કે અહીંથી શરૂ કરી અને 30 સુધીનો લંબ ચોરસ છે આપણે દોરવાનો છે. એ જ રીતે ત્રીજી વિગત લઈએ. શું છે ત્રીજી વિગત તો કે ટીવી જોવું 29 જણાને. જો અહીં બરાબર ધ્યાન રાખીશું, આ 30 સુધી છે આ 29 છે. અહીં 1 સેન્ટીમીટરના 5 એકમ લીધા છે એટલે કે આ જે 1 એકમ છે ને આ 25 પછી આ શું થશે, 26 27 28 અને આ થશે 29. એટલે કે જો 29 સુધીનો જ આલેખ છે આપણે બતાવેલો છે. પછીની છે ચોથી વિગત છે એ જોઈએ. શું છે ચોથી વિગત તો કે સંગીત સાંભળવું. કેટલા તો કે 10 લોકોને જ પસંદ છે. એટલે કે જો અહીં વચ્ચે છે આપણે જગ્યાઓ રાખતી જવાની છે. પાંચમું છે ચિત્ર દોરવું 15 વિદ્યાર્થીઓને ગમે છે. આ થઈ ગયો આપણો.
लंब आलेख आपने जे माहिती आपेली हती तेने आपने अही लंब आलेख में दर्शावी दीधेली छे। आपने प्रश्न पण पूछेलो छे के रमू सिवायनी बीजी प्रवृत्ति छे कई सौथी वधारे लोकप्रिय छे रमत सिवायनी, तो के वार्तानी चोपड़ी वांचवानी छे। तमारी शाळा में पण लाइब्रेरी हशे, तो के आजे लाइब्रेरी के पुस्तकालय जे पण होय तेमाथी तमे जेटलो पण वांचनो शोख राखशो ए तमने मददरूप थशे। आ थयो प्रश्न पहेलो अने आपणो आलेख पहेलो। अहीं मैं तमने जे रीते अहीं जुदा जुदा कलर थी करेलू छे तेवुं तमे पेन्सिल कलर थी कलर करजो, एने कारणे तो के जे एकदम सरस लागे। हवे जोईए प्रश्न बीजो। प्रश्न पहेलो बराबर समझाई गयो हशे, आलेख दोरवुं एकदम सरळ छे। हवे प्रश्न बीजामां शुं आपेलुं छे के एक दुकानदार सड़ंग छ दिवस दरमियान वेचेली गणितनी चोपड़ियोनी माहिती दर्शावे छे, रविवार थी शुक्रवार सुधीनी माहिती छे। हवे आपणे आपणी पसंदगीनुं प्रमाण माप लेवानुं छे अने आजे माहिती छे एनो लंब आलेख दोरवानो। હવે જો આપણી પસંદગીનું પ્રમાણ માપ લેવાનું છે એટલે શું કરીશું, તો કે સૌથી નાની કિંમત આપણે જોવી પડશે 20 છે અને સૌથી મોટી કિંમત છે એ 65 છે, સોરી સૌથી મોટી કિંમત છે 65 નહીં પરંતુ કઈ છે 70 છે, એટલે કે 10 20 અને 70 70 સમાય જાય તેવો આપણે પ્રમાણ માપ લેવો પડશે। શરૂઆત ક્યાંથી કરીશું, તો કે જો 20 છે 30 છે 40 છે 50 છે 65 અને 70, એટલે કે આપણે 10 10 નો એકમ લેશું તો આપણું જે આલેખ છે એકદમ સરળ થઈ જશે। એટલે કે પ્રથમ કામ તો પ્રમાણમાપ નક્કી કરવાનું છે। આપણે શું નક્કી કર્યું પ્રમાણમાપ, કે એક એકમ લંબાઈ બરાબર 10 ચોપડીઓ। હવે આ જ વસ્તુને આપણે આલેખમાં બતાવીએ। તમારું પાઠ્યપુસ્તક સામે ખુલ્લું રાખજો જેમાં આ કોષ્ટક છે એ આપણને જોવા મળે, કેમ કે જે કોષ્ટકમાં આડી અરોળમાં આપણે આ વાર બતાવવાના છે અને ઊભીમાં આ તમામ સંખ્યાઓ છે આપણે લેવાની છે। ચાલો આપણે સીધા જઈએ આલેખપત્ર પર। હવે તમને આલેખપત્ર વિશે ખ્યાલ છે, એમાં આડી અને ઊભી લીટી કઈ રીતે દોરવાની છે એ પણ ખ્યાલ છે। એક ભૂલ એવી નહીં કરતા કે જે આલેખપત્ર છે એમાં અહીં સૌ છેડા ઉપર છે એ ઊભી લીટી અને અહીં છેડા પર આડી લીટી છે એ દોરતા નહીં, કેમ કે આપણે ત્યાં વિગતો લખવાની છે। જો અહીં ઊભી લીટી અને આડી લીટી દોરી, હવે એક એકમ એટલે કે આલેખમાં એક સેન્ટીમીટર એટલે 10 થાય છે, એટલે કે 10 20 30 40 આપણે 70 સુધી લેવાના છે, પણ 70 થી વધારે લો તો પણ વાંધો નહીં। હવે પ્રથમ શું છે, તો કે પ્રથમ જે રવિવાર છે એના માટે 65 છે એ ચોપડીઓ છે। જો મેં તમારી સામે અહીં લંબચોરસ બનાવી દીધેલો છે એમાં વચ્ચે લખી નાખીએ આપણે રવિવારે 65। હવે પ્રશ્ન એવો થાય કે અહીં તો આ 60 છે, આ લીટી 60ની છે, આ 70ની છે, તો 65 કઈ રીતે નક્કી કરવા, તો કે જો આ 61, જો અહીં 10 10 લીધા છે એટલે એક લીટી એટલે 2 થાય, 62 64 66 68 અને 70, એટલે કે બરાબર વચ્ચે છે એ આપણે એ લીટી છે એ કરવાની છે। 60 અને 70 ની બરાબર વચ્ચે આવે ને, જો અહીં બરાબર વચ્ચે આવે એ રીતે લીટી લેવાની છે આપણે, જેને કારણે શું થાય આપણને 65 છે એ મળી જાય। એટલે કે રવિવારે કેટલી ચોપડીઓ વેચાણી, તો કે 65। હવે બાજુમાં બીજો લંબચોરસ કરીશું એ અહીંથી શરૂ કરીશું આપણે રવિવાર, પછી શું આવશે સોમવાર, સોમવારે કેટલી ચોપડીઓ છે, તો કે સોમવારે છે 40 ચોપડીઓ, એટલે કે સોમવારે 40, મંગળવારે 30 જ ચોપડીઓ છે। એટલે કે જો આલેખ છે એ પ્રમાણે નાનો મોટો થતો જાય છે, બુધવારે 50, ગુરુવારે શું છે, તો કે 20, અને શુક્રવારે છે એ શું છે 70 છે। જો સરસ મજાનો આપણો જે આલેખ છે એ બની ગયો, અહીં બુધવાર નહીં પરંતુ બુધવાર, અહીં ધ કરી દઈએ આપણે એનું, બુધવાર,
आज व छे एमांथी त पर दे बुधवार छे खरेखर शुं छे बुधवार छे। हवे क्या वारे सौथी वधारे चोपड़ी वेचाय तो आपणे जे कोष्टक करता आज आलेख छे एना परथी आसानीथी जवाब आपी शकीशुं के शुक्रवारे सौथी वधारे चोपड़ी वेचाय। क्या वारे सौथी ओछी चोपड़ी वेचाय एवो प्रश्न करे तो आपणे आलेख जोईने सीधुं कही शकीशुं के गुरुवारे सौथी ओछी चोपड़ी वेचाड़ी। कोई पण बे वच्चेनो तफावत पण पूछे तो बे वच्चेनो तफावत पण तमे आसानीथी कही शकशो। आ थयो बीजो प्रश्न। हवे जोईए त्रीजो प्रश्न। आलेख आ रीतना सरस दोराई गयो ने तमारे। हवे जोईए त्रीजो प्रश्न। शुं आपेलुं छे त्रीजा प्रश्नमां के एक फेक्टरी छे एमां 1998 थी 2002 ना वर्ष दरमियान तैयार करेल साइकलनी संख्या दर्शावे। અહીં પણ પ્રમાણ માપ છે આપણે લેવું પડશે। આ જે વર્ષ છે એ આડી લીટી પર આવશે ત્યારે આ સંખ્યા છે એ ઊભી લીટી પર। તો સૌથી નાની સંખ્યા 600, સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 1200। દરેકમાં 100 છે એટલે આપણે શું કરીએ, આપણે એક એકમ બરાબર 100 સાયકલ અથવા તો 200 સાયકલ છે, થોડુંક મોટું એકમ લઈએ, કેમ કે 100 સાયકલ લેશું આપણે તો આપણો આલેખની જે ઊભી લીટી છે બહુ વધારે લાંબી થઈ જશે। એટલે કે આપણે શું લેશું, એક એકમ લંબાઈ બરાબર 200 સાયકલ, એટલે કે પ્રથમ જે સેન્ટીમીટર આવશે ત્યાં શું લખીશું આપણે 200। આપણે સીધા આલેખ પર જ જઈએ, જો અહીં ઊભી લીટી આડી લીટી, એકમ શું લીધું 200, એટલે પ્રથમ સેન્ટીમીટરમાં 200, ત્યારબાદ 200 200 ઉમેરતા જશું 200 400 600 800 1000 1200 1400 1600। હવે જોઈએ પ્રથમ, તો કે પ્રથમ જે 1998 નું વર્ષ છે એમાં 800 આપેલા છે, 800 અહીં આપણે આપેલા જ છે, એટલે કે 800 સુધીનો લંબચોરસ દોરીશું આપણે। 99માં 600 છે, 2000માં કેટલા છે તો કે 900। જો અહીં 900 છે એ લેવા માટે પણ શું કરીશું તો કે 800 અને 1000 એની વચ્ચે જે આવે એ રીતે, જો અહીં મારી ભૂલ છે, અહીં વચ્ચે આ જે આલેખ છે એ ક્યાં આવવો જોઈએ, ખરેખર આ આલેખ છે એ ખરેખર અહીં આવવો જોઈએ, આટલો ભાગ છે એ વધારાનો છે, એટલે કે આ વસ્તુ ખાસ ધ્યાન આપણે લેવાની છે। પછીનો 2001માં કેટલી છે તો કે 1100, અહીં પણ 1000 અને 1200 ની વચ્ચે આવવું જોઈએ। તમે કહેશો કે તમે ભૂલ કરી છે, હા અહીં ભૂલ છે, ક્યાં સુધી આવે, અહીં સુધી જ આવશે। ત્યારબાદ 2002માં 1200 છે। હવે આ જે આલેખ થઈ ગયો, આ આલેખ પરથી આપણે પ્રશ્નો આપેલા છે એનો જવાબ આપવાનો છે। પ્રથમ પ્રશ્ન એવો છે કે કયા વર્ષમાં સૌથી વધુ સાયકલ તૈયાર કરવામાં આવી, કયો લંબચોરસ સૌથી વધારે લાંબો છે તો કે 2002, કદાચ એવું પૂછે કે કેટલી સાયકલ તૈયાર કરવામાં આવી તો એ પણ આલેખ પરથી કહી શકીશું, કેટલી આવશે 1200। બીજો પ્રશ્ન છે કયા વર્ષમાં સૌથી ઓછી, સૌથી નાનકડો લંબચોરસ કયો છે તો કે 1999 વાળો, કેટલી સાયકલ તૈયાર થઈ તો કે ફક્ત 600 સાયકલ છે 1999 વર્ષમાં તૈયાર કરવામાં આવી। આ થયો પ્રશ્ન ત્રીજાનો આલેખ। હવે જોઈએ પ્રશ્ન ચોથો, શું આપેલું છે આપણને તો કે એક શહેરના જુદા જુદા વયજૂથ ધરાવતા વ્યક્તિઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક આપેલું છે, એના પરથી આપણે લંબ આલેખ તૈયાર કરવાનો છે। આપણને પ્રમાણ માપ આપેલું છે કે એક એકમ લંબાઈ એટલે કે 20,000 વ્યક્તિ છે। હવે જો અહીં આપણને લાખમાં આપેલા છે, આપણને એકમ આપેલું છે 1000માં, એટલે લાખ છે એને આપણે 1000માં ફેરવવા પડશે, ફેરવી લેશું આપણે, આલેખ દોરશું ત્યારે આપણે ફેરવી જ નાખશું એને 1,80,000, 40,000। અહીં આજે આડી લીટી પર આ વિગતો આવશે, ઊભી લીટી પર આ વિગતો આવશે, આપણે કેટલી લેવાની છે 20,000 વ્યક્તિઓ છે પ્રમાણ માપ લેવાનું છે, એટલે પ્રમાણ માપ આપણને આપેલું છે,
एक एकम लंबाई बराबर 20,000 व्यक्तियों। चलो अने जे आलेख पर बताविए आपने प्रमाणमाप एक एकम लंबाई बराबर 20,000। चलो आलेख में ऊभी लीटी आडी लीटी। हवे प्रथम जे सेंटीमीटर शुरू थाय त्यांथी शुं करीशुं तो के 20,000 पछी 40,000 60,000 80,000 लाख। आवी गया लाख आपणी पासे, हाँ तो पछी शुं आवशे 1,20,000 1,40,000 1,60,000 1,80,000 અને 2,00,000। જો લાખ આવી ગયા ને આપણી પાસે, હવે પ્રથમ જે છે એ શું છે તો કે 1 થી 14 વર્ષના કેટલા છે તો કે 2,00,000 વ્યક્તિઓ છે। જો અહીં શરૂઆત ક્યાંથી કરી, શૂન્યથી અને ક્યાં સુધી લઈ ગયા આપણને 2,00,000 સુધી। આ પ્રથમ લંબ છે એ દોરાઈ ગયો, બાજુમાં 1 સેન્ટીમીટરની લીટી મૂકી અને બીજી જોઈએ કેટલી છે તો કે 15-29 વયજૂથના 1,60,000। પછી 30-44 વર્ષના કેટલા છે તો કે 30-44 વર્ષના 1,20,000 છે। 45-59 વર્ષના કેટલા છે તો કે એ પણ 1,20,000 છે। ત્યારબાદ 60-74 વર્ષ સુધીના કેટલા છે તો કે 80,000 અને 74 વર્ષથી ઉપરના 75થી ઉપરના 74 અને તેથી વધુ કેટલા છે તો કે 40,000। જો અહીં આપણને ખ્યાલ આવે કે આ વસ્તી છે, શહેરની વસ્તી છે, સૌથી વધારે કોની છે, સૌથી ઓછી કેની છે। હવે આપણે બે પ્રશ્નોના જવાબ પણ આ પરથી આપવાના છે કે ક્યાં બે વય જૂથમાં સરખી વસ્તી છે, ક્યાં બે લંબ સરખા છે તો કે 30-44 અને 45-59 વર્ષ છે એ સરખા છે। એટલે કે વય જૂથ 30-44 અને વય જૂથ 45-59 માં સરખી વસ્તી હશે। બીજો પ્રશ્ન છે 60 અને તેથી વધારે ઉંમર ધરાવતી બધી વ્યક્તિઓને સિનિયર સિટીઝન કહેવામાં આવે છે, આ શહેરમાં કેટલા સિનિયર સિટીઝન છે। જો આપણે સિનિયર સિટીઝન નક્કી કરવાના છે એટલે કે આ જે બંને છે ને, આ બંને છેલ્લા બે લંબ છે એ શું આવશે સિનિયર સિટીઝન તરીકે આવશે। અહીં 80,000 છે, અહીં 40,000 છે, બંનેનો સરવાળો કરવો પડશે, 8 × 4 = 12 એટલે કે 1,20,000 છે। 80,000 વત્તા 40,000 એટલે કે 1,20,000 છે એ સિનિયર સિટીઝન છે। એટલે કે આજે 30-59 સુધીના વર્ષના જેટલા પણ વ્યક્તિઓ છે, 30 થી લઈ, જો અહીં જો બરાબર સમજો, 30 થી લઈ અને 59 વર્ષ સુધીના જેટલા વ્યક્તિઓ છે એટલા જ સિનિયર સિટીઝનો છે એ આ શહેરમાં રહે છે। એટલે કે આ જે છે આલેખ પરથી એ પણ આપણે કહી શકીએ આસાનીથી। આ થયા 4-4 આલેખ, તમે પણ સરસ મજાના આલેખ દોર્યા હશે, તમારાથી ન દોરાયા હોય અને કોઈ પણ તકલીફ પડી હોય, ક્યાંય પણ તમને આ સમજવામાં તકલીફ હોય તો મને કોમેન્ટમાં જણાવજો। આ સાથે છે આપણે આ સ્વાધ્યાય 9મું છે, સ્વાધ્યાય 9.4 અને સ્વાધ્યાય 9 બંને આપણે પૂરા કરીએ છીએ। હવે પછી છે આપણે 10મું પ્રકરણ છે એ શરૂ કરીશું, એમાં આપણે સૌ પ્રથમ વિડીયોમાં આપણે પરિમિતિ વિશે શીખીશું। તો જ્યાં સુધી આ વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો।